શાન સમાન વીએસ હોસ્પિટલની જગ્યાએ નવી વીએસ હોસ્પિટલ તૈયાર થઈ ચૂકી છે, ત્યારે જૂની વીએસ હોસ્પિટલને બંધ કરી દેવાના ઘડાઈ રહેલા તખતા સામે અમદાવાદ શહેર કોંગ્રેસે વીએસ બચાવો આંદોલન શરૂ કરી દીધું છે. ગરીબોની બેલી વીએસ હોસ્પિટલ મુદ્દે ચડ ઉતર કરતા રાજકીય પ્રેશરનો આ માહોલ જે સરકાર માટે લોકાર્પણની મજાને ફિક્કી બનાવી શકે છે. જોઈએ આ અંગેનો એક ખાસ અહેવાલ. સૂત્રોચ્ચાર સાથેનું આ ધમાસા અને ફાંસીના ફંદા સાથેના બેનર પ્રદર્શન, આ વિરોધ છે વીએસ હોસ્પિટલના ખાનગીકરણ સામેનો, આ રોષ છે દર્દીઓને લૂંટવા ઘડાયેલા કારસા સામેનો, આ નારાજગી છે જીવા દોરી કાપવાના ઘડાયેલા ઘાટ સામેનો. અમદાવાદની આ જૂની વીએસ હોસ્પિટલ સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારના ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે છેલ્લી આશાનું કિરણ હતું. વર્ષોથી આ જૂની વીએસ હોસ્પિટલમાં અનેક દર્દીઓને નિઃશુલ્ક જીવન મળ્યા છે, પરંતુ આધુનિકતા તરફ આગળ વધી રહેલી સરકાર દ્વારા જૂની વીએસ હોસ્પિટલના સ્થાને નવી ગગનચુંબી વીએસ હોસ્પિટલ તૈયાર કરી દેવાય છે. જો કે કોંગ્રેસ અને સામાન્ય લોકોનો વિરોધ આ અદ્યતન હોસ્પિટલના નિર્માણ સામે નથી, આ લોકોનો વિરોધ જૂની વીએસ હોસ્પિટલનો મૃત્યુ ઘંટ વગાડવા ઘડાઈ રહેલા રાજકીય કારસા સામે છે. અને એટલે જ તો અમદાવાદ કોંગ્રેસ દ્વારા જૂની વીએસ હોસ્પિટલ બચાવવા માટે ટાઉન હોલ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. તેની સાફ વાત હતી, કાં તો જૂની વીએસ બચાવો અથવા અમને ફાંસીએ ચડાવો. શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે જો જૂની હોસ્પિટલને બંધ કરવામાં આવશે તો ઉદઘાટનના જ દિવસે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે. અને નવી હોસ્પિટલ બનાવી છે એ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને મુબારક. અમે એનો વિરોધ નથી કરતા. ત્યાં તમારે જે ચાર્જિસ લેવાય લો, ગરીબ અને મધ્યમ વર્ગને પોસાતું છે ત્યાં જશે, પરંતુ ગરીબોને મરવાના વાંકે છોડી દેવાય નહીં. ભારતીય જનતા પાર્ટી જે રીતના ખાનગીકરણના માર્ગે ચાલી છે, જે રીતના સ્કૂલોને બંધ કરવામાં આવી, જે રીતના કોલેજીસ સેલ્ફ ફાઇનાન્સના નામે બંધ કરવામાં આવી, એ જ રીતના હવે એજ્યુકેશન પછી હવે હેલ્થનો પણ વારો આવ્યો છે. આ વીએસ હોસ્પિટલ પ્રથમ છે, એ પછી એલજી બંધ થવાની, એ પછી શારદાબેન હોસ્પિટલ બંધ થવાની, એટલે ધીમે ધીમે એક ધીમું ઝેર આપીને વીએસ હોસ્પિટલ બંધ કરવાનું કારસો છે. કોંગ્રેસે વીએસ બચાવો આંદોલન કરવાની એટલા માટે જરૂર પડી કે પહેલા જૂની વીએસ હોસ્પિટલમાં 1200 બેડની સુવિધા હતી, પરંતુ નવી હોસ્પિટલના નિર્માણ બાદ આ સંખ્યા ઘટાડીને 500 બેડની કરી દેવાય છે. એટલું જ નહીં, જૂની વીએસ હોસ્પિટલમાં હાલ 169 સિનિયર તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવે છે, પરંતુ આ સ્ટાફને નવી હોસ્પિટલમાં ખસેડી દેવાશે. તો બીજી તરફ કરાર આધારિત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની નોકરી પર પણ જોખમ ઊભું થયું છે, જેને કારણે જૂની હોસ્પિટલ સુવિધાઓના અભાવે જ બંધ થઈ જશે તેવી ભીતિ કોંગ્રેસ વ્યક્ત કરી રહી છે. 17 તારીખે ભારત દેશના પ્રધાનમંત્રી વીએસ નવી વીએસ ના ઓપનિંગ માં આવી રહ્યા છે. અમારી માંગણી જે પ્રમાણે અમે માંગીએ છીએ એ નહીં સંતોષાય તો અમે અમારા 48 વોર્ડ ની અંદર કાળી પતંગો ચડાવીશું, કાળા ફુગ્ગા ઉડાડીશું અને ચક્કા જામ કરીને 48 વોર્ડ માં અમે જોરદાર વિરોધ કરીશું. કોંગ્રેસને અને દરેક ગરીબ વ્યક્તિને ખૂંચે તે છે આ નવી હોસ્પિટલ દ્વારા સંભવિત રીતે નક્કી કરનારા સારવારનો ચાર્જ. કોંગ્રેસનો આક્ષેપ છે કે નવી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી આ પ્રમાણે ચાર્જ વસૂલવામાં આવશે. આ લિસ્ટ જુઓ, આ વાંચીને કોઈ પણ ગરીબ દર્દી જીવવાની આશા છોડી દેશે. કોંગ્રેસે નવી વીએસ હોસ્પિટલમાં સારવારને બહાને ઉઘાડી લૂંટના કારસાનો પર્દાફાશ આ સારવાર ચાર્જના બેનર દ્વારા કર્યો છે. કોંગ્રેસે જારી કરેલ નવી વીએસ અને જૂની વીએસ હોસ્પિટલના સારવારના દર જોઈએ તો દર્દીએ દાખલ થવાની ફી જૂની વીએસ હોસ્પિટલમાં જે 10 રૂપિયા હતી તે નવી વીએસ હોસ્પિટલમાં 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીની કરાશે. જનરલ ફી જૂની વીએસ હોસ્પિટલમાં જ ફી ચાર્જ હતી તે નવી વીએસ હોસ્પિટલમાં 300 રૂપિયા કરાશે. એક્સરેની જૂની વીએસ હોસ્પિટલમાં ફ્રી સેવા હતી, તેની ફી નવી વીએસ હોસ્પિટલમાં 200 રૂપિયા રખાશે. ઇકો ફી જૂની વીએસ હોસ્પિટલમાં જે 400 રૂપિયા હતી તે નવી વીએસ હોસ્પિટલમાં 800 રૂપિયા સુધીની કરાશે. બ્લડ ટેસ્ટની સુવિધા
જૂની વીએસ હોસ્પિટલમાં ફ્રીમાં હતી અને તેનો ચાર્જ નવી વીએસ હોસ્પિટલમાં 100 રૂપિયા રખાશે. સેમી ડિલક્સ રૂમની ફી જૂની વીએસ હોસ્પિટલમાં જે 500 રૂપિયા હતી તે નવી વીએસ હોસ્પિટલમાં 3 ગણી વધારી 1500 રૂપિયા સુધીની કરી દેવામાં આવશે. દર્દીઓનું માઇનોર ઓપરેશન જૂની વીએસ હોસ્પિટલમાં ફ્રીમાં થતું હતું, તેનો ચાર્જ નવી વીએસ હોસ્પિટલમાં 3000 રૂપિયા કરી દેવામાં આવશે. દર્દીઓનું મેજર ઓપરેશન જૂની વીએસ હોસ્પિટલમાં માત્ર 1000 રૂપિયામાં થતું હતું, તેનો ચાર્જ નવી વીએસ હોસ્પિટલમાં 5000 રૂપિયા કરી દેવામાં આવશે. દર્દીઓનું સુપર ન્યુરો ચેકઅપ માટે જૂની વીએસ હોસ્પિટલમાં 3000 ચાર્જ હતો, તેનો ચાર્જ નવી વીએસ હોસ્પિટલમાં 8000 રૂપિયા કરી દેવામાં આવશે. દર્દીઓનો સિટી સ્કેનનો ચાર્જ જૂની વીએસ હોસ્પિટલમાં માત્ર 500 રૂપિયા રખાશે, તેનો ચાર્જ નવી વીએસ હોસ્પિટલમાં 1000 રૂપિયા કરી દેવામાં આવશે. દર્દીઓ હેલ્થ ચેકઅપ માટે જૂની વીએસ હોસ્પિટલમાં 1000 રૂપિયા ચૂકવતા હતા, તેનો ચાર્જ નવી વીએસ હોસ્પિટલમાં 1500 રૂપિયા કરી દેવામાં આવશે. દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિક માટે જૂની વીએસ હોસ્પિટલ 15000 થી 40000 ચાર્જ લેવામાં આવતો હતો, તેનો ચાર્જ નવી વીએસ હોસ્પિટલમાં હજી સુધી નક્કી કરાયો નથી. તો MRI દરની વાત કરીએ તો જૂની વીએસ હોસ્પિટલમાં તે નિઃશુલ્ક છે, જ્યારે નવી વીએસ હોસ્પિટલમાં MRI નો દર 2000 રૂપિયા નક્કી કરાશે. આ દર જાહેર કરતાની સાથે જ કોંગ્રેસે દાવો પણ કર્યો છે કે જો આ દર ખોટો હોય તો મેયર જાહેર કરે કે તેઓ જૂના દર મુજબ ગરીબ દર્દીઓ માટે સેવા ઉપલબ્ધ કરાવશે, અને જો મેયર સાચા હશે તો કોંગ્રેસ આંદોલન પણ બંધ કરી દેશે. કે જે આ દરોનું અત્યારે જે વાત આપ કરી રહ્યા છો કે આ દરો ખોટા હોય તો અમદાવાદ શહેરના મેયરશ્રી એક પ્રેસ કોન્ફરન્સ કરે, લોકોના વચમાં આવે અને જાહેરાત કરે કે ભાઈ આ ખોટા, આ જે આ કોંગ્રેસ વાળાનું આંદોલન ખોટું છે, અમે જૂના પ્રમાણેના દરોથી હોસ્પિટલ ચાલવા મંગાઈએ છીએ, એ વાત કરી જાય, એને ખુલાસો કરી દે તો અમારો આજનો જે આ કાર્યક્રમ છે, આ આંદોલન છે, અમે આજે જ પૂરો કરી દઈશું. ગરીબોની છેલ્લી આશા જેવી વર્ષો જૂની સિવિલ હોસ્પિટલનો વિવાદ ચરમસીમાએ છે. આ નવનિર્મિત નવી વીએસ હોસ્પિટલનું પ્રધાનમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ થવાની ઘડીઓ પણ વાગી રહી છે, પરંતુ તે પહેલા હોસ્પિટલ સામે ઉભો થયેલો વિરોધ અને કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભીતિ જો સાચી જ ઠરશે તો ખરા અર્થમાં દરિદ્ર નારાયણની આરોગ્ય સેવાનું લોકાર્પણ માત્ર કલાકોના સમારંભ પૂરતું જ બની રહેશે. કેમેરામેન અજય પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, અમદાવાદ.